નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ ત્રણ તેમાં પર્યાવરણ વિષયનું જે ઓગસ્ટ બે હજાર વીસનું પેપર છે તેનું સોલ્યુશન જોઈશું પરંતુ તે પહેલાં વિદ્યાર્થી માટે ખાસ સૂચના કે પ્રશ્નપત્રના જવાબ સૌપ્રથમ પોતાની છાતે લખે અને પછી જ સોલ્યુશનના વિડીયો જુએ જેથી સ્વમૂલ્યાંકન સારી રીતે થઈ શકે તો ચાલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમારા મિત્રો સાથે શેર કરો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા પાનના આકારોના આધારે તેના છોડ અથવા ઝાડને ઓળખો અને જોડો તો પહેલું છે તે તુલસીનું પાન છે બીજું છે તે પીપળાનું પાન છે ત્રીજું આંબાનું પાન છે ચોથું આશોપાલવનું પાન છે અને પાંચમું નું પાન છે તો આ થયા આપણા જવાબ બીજું છે પ્રશ્ન નંબર બે યોગ્ય રીતે જોડકા જોડો તો મામી તો મામી કોને કહેવાય તો તેનો જવાબ આવશે મમ્મીના ભાઈની પત્ની કાકા કોને કહેવાય તો પપ્પાના ભાઈને કાકા કહેવાય માસા માટે જવાબ આવશે મમ્મીના બહેનના પતિ નાની કોને કહેવાય તો મમ્મીની મમ્મીને નાની કહેવાય ફોય કોને કહેવાય તો પપ્પાની બહેનને ફોય કહેવાય તો આ થયા આપણા જવાબો પ્રશ્ન નંબર ત્રણ છે જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા પ્રાણીઓને જુદા પાડો જીભથી પાણી પીતા પ્રાણીઓમાં આવશે સાપ બિલાડી અને કૂતરો અને હોઠથી પાણી પીતા પ્રાણીઓમાં આવશે ગાય અને બકરી તો અહીં પ્રશ્ન નંબર ત્રણ પૂરો થાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ કોઠામાંથી જ્યાંથી પાણી મળી આવે છે તેવા પાંચ સ્થળોના નામ શોધીને લખો તો અહીં આવશે તળાવ નહેર ઝરણું નદી અને કૂવો તો આ પાંચ સ્થળોના નામ છે આ સિવાય પણ બોર પણ તમે લખી શકો છો દરિયો પણ લખી શકો છો પ્રશ્ન નંબર પાંચ છે અહીં તમારે કોઈ પણ પાંચ જ લખવાના છે ચોથા પ્રશ્નમાં પ્રશ્ન નંબર પાંચ છે નીચે આપેલ ખાવાની વાનગી શામાંથી બનાવી શકાય તે લખો સુખડી ઘઉંમાંથી બને ભજીયા માટે ચણામાંથી બને લાડવા છે તે ઘઉંમાંથી બને પેંડા દૂધમાંથી બને બિસ્કિટ ઘઉંમાંથી બને ખીચડી છે તે મગ અને ચોખામાંથી બને છે તો અહીં સોલ્યુશન આપણું પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો તમને વિનંતી છે કે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો થેન્ક યુ